વાતથી. યસ નિલેશભાઈ બોલો. જી સાહેબ, મારે સવાલ એટલો કરવો છે ને, એટલું કેવું છે મારે કે આ 1000 વર્ષોથી આ સમાજ ઉપર અન્યાય થઈ રહ્યો છે, તો એ અનામતની વ્યવસ્થા એ સમાજને પ્રતિનિધિત્વ આપવા માટે છે. કોઈ ભીખ નથી, આ સમાજને પ્રતિનિધિત્વ આપવા માટે આ વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને ઇક્વલ ને સમાનતાની વાત ક્યારે થશે કે મારી અગાઉના કોલરે પણ કહ્યું અને મારા બેનને પણ ખાસ કહેવું છે કે જે દિવસે આપના અને અન્ય સમાજના લોકો અમે જે કામ કરીએ છીએ કરતા થઈ જાઓ, એ દિવસે આપણે સમાનતાની વાત કરીશું. બરાબર છે. તમને જબરજસ્તી કરતો નથી, લેટ્સ બી વેરી ક્લિયર એન્ડ લેટ્સ બી વેરી ઓનેસ્ટ. કોઈ એવું નથી કે તું મેન્યુઅલ સ્કેવેન્જિંગ કરો કે તમારે જબરજસ્તી કરવાનું છે. યુ આર ડુઈંગ ઇટ બાય ચોઇસ. તમે ના પાડી શકો છો, જાણે કે એક્ઝામ્પલ મને કઈ ચીજ નથી ગમતી તો હું નથી કરતી, એટલે એ તમારો પહેલો પોઈન્ટ છે. એટલે તમે મને, એટલે સોરી ટુ ટેલ, સોરી ટુ ટેલ, મને બોલી લેવા દો સાહેબ, મને બોલવા દો. સોરી, હું પછી તમારું સાંભળીશ, એક્સેપ્ટ કરું છું, રાઈટ, કે તો સો સોરી ટુ ટેલ યુ દેટ. પણ તમે કઈ કરો છો તો તમારે એનાથી કરો છો. કોઈ તમારું કે આજકાલ સ્લેવના જમાના નથી કે ભાઈ સ્લેવ પેલો હન્ટર મારો ને કરવું પડે. પહેલો પોઈન્ટ. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે કહેવા માંગુ છું કે જયારે આપણે વાત કરી રહ્યા છીએ કે જે પેલા કોલર ભાઈએ, પહેલા વાળા કોલર ભાઈએ વાત કરી હતી કે જે રિઝર્વેશનના લીધે, સી આ માઇન્ડસેટ રિઝર્વેશનના લીધે એટલા માટે છે કારણ કે મેં જે અન્યાય મારી સાથે, એટલે બીજી બહેનો બહેનો સાથે થયો છે એનું આપ્યું એક્ઝામ્પલ તમને. ઇમ્પોર્ટન્ટ એ છે કે આ કેમ આપણે અન્યાય થવા દઈએ છીએ, કારણ કે જયારે બાબા સાહેબ આંબેડકર, રિસ્પેક્ટ એમને બહેનો માટે બી ઘણું, એમના જે ખ્યાલ હતા એકદમ શું કહેવાય, બહુ જ સરસ ખ્યાલ હતા, અને એના લીધે આઈ થિંક અવર કોન્સ્ટિટ્યુશન ઇઝ સ્ટ્રોંગ. અનફોર્ચ્યુનેટલી એનું ઇમ્પ્લિમેન્ટેશન એક્ઝિક્યુશન છે એની પછી વાત કરીએ. તો ઇમ્પોર્ટન્ટ એ છે કે જયારે એમને લખ્યું તો ત્યારે એમને એવું બી નહોતું લખ્યું કે આ ફોર એવર માટે છે. હવે આપણા આઝાદીના 60 વર્ષ થયા, 70 વર્ષ થયા, 70 વર્ષ આઝાદીના થઈ ગયા છે સાહેબ. અને મારા મિત્ર છે, મારા ઘણા મિત્રો છે અલગ અલગ સમાજના, ભણી ગણીને એ લોકોને ગવર્મેન્ટ, એટલે જે સ્કીમ્સના લીધે ચાન્સ આપે છે, જેમ કે ટ્રાઇબલની સ્કીમો છે, ટ્રાઇબલના છોકરાઓ ભણીને આગળ આવી રહ્યા છે. તમે જાઓ ગુજરાત યુનિવર્સિટીની વાત કરું, ગુજરાત યુનિવર્સિટીમાં લાઇબ્રેરીમાં અલગ અલગ સમાજના છોકરાઓ બેસીને ભણીને આગળ આવી રહ્યા છે. મારી પાસે એવા સમાજો છે, એ બી કહી દઉં સાહેબ. એક બીજો પોઈન્ટ કહી દઉં, આ બહુ એક ડેન્જર વાત કહી દઉં તમને કે એક આપણે શું કહેવાય પરમાર સમાજ, એટલે એ સમાજના છોકરાઓના આઈએએસ આઈપીએસ ઓફિસર માટે એક્ઝામોનું શીખવામાં ફ્રીમાં આવી રહ્યું છે. જ્યારે હું એમાં ગઈ, હવે સાંભળવા જેવી વાત છે, આપણે તમને, મને કાન ખોલીને સાંભળો, હું એમાં ગઈ ને મારે સ્પીચ આપવાની હતી, તો સ્પીચ આપતા પહેલા મેં બધાને પૂછ્યું, બધી દીકરીને દીકરાઓને પૂછ્યું કે તમે લોકો આઈએએસ આઈપીએસ બનશો તો શું કરશો, તો ખબર છે શું જવાબ મળ્યો? અમે અમારા સમાજ માટે કામ કરશું. સાહેબ મને શરમ આવી, મેં બૂમ પાડી એ વખતે કે શરમ કરો કે આ જે તમને મળી રહ્યું છે, તમારું સમાજ તમને હેલ્પ કરી રહ્યો છે. અમે તમારા, અમે જે બધા સ્પીકર હતા, અમે કહો અમે તમારા સમાજના નથી, અમે બહારથી આવ્યા છીએ, પણ અમે ઈચ્છીએ છીએ કે તમે બધા આઈએએસ આઈપીએસ બનો. પણ એનો મતલબ એવો નથી કે તમારે કેવું જોઈએ કે પહેલા અમે દેશ માટે કામ કરશું. સમાજ ને છોડીને દેશ ઉપર જઈશું, અમારો સમાજ જ આઝાદ નથી. આઝાદ છે ને સાહેબ, તમે સિત્તેર વર્ષ થી તમે ઊંચા ના આવી શક્યા સાહેબ, શું વાત કરો? આવાજ નથી દીધા ને? તમે હમણાં કીધું કે એમની મરજી થી કામ કરે છે. બેન, આ જયારે આ જયારે ઉનાકાંડ થયું, એ પછી ઘણા બધા ગામડાઓમાં દલિતોએ ઢોર ઉચકવાનું બંધ કરી દીધું છે. તો એવા ઘણા બધા ગામડાઓ છે જ્યાં આગળ એમના ઉપર કાયદેસરનો અત્યાચાર કરવામાં આવ્યો છે, એમને ગામમાંથી એમને અનાજ પાણી બંધ કરી દીધું છે. તમે જે કહ્યું કે હંતર લઈને તો આ કામ કરાવતા નથી, એક હથિયાર છે જેનું નામ વોટ છે. બરોબર, જયારે વોટ નું હથિયારો છે ત્યારે સોરી છોટું ના માનતા, હું બી સરસપુર માં કામ કરું છું, વોટ હોય તો એ વખતે તો તમને પેલી પોટલી અને રોટલી શાક યાદ આવે છે, ત્યારે ભૂલી જાવ છો કે મારે વોટ. આખો પોઈન્ટ